नमस्ते मित्रों, आई होप कि तुम बधा मजा में हशो अने आप आपनी तैयारी जीपीएससी टेट टाट बिन सचिवालय क्लार्क पोलिस तैयारी करी रहा हो। दरेक युवान ने एक सपनो हो सरकारी नौकरी मेळवी, जेनी अंदर घणा बधा लोकोने ए परिस्थिति हो कदाच तैयारी करवानी ए पोतानी आर्थिक परिस्थिति नथी होती, परंतु तेने ए दूर करवा माटे राज्य सरकारनी एक योजना छे रुपया 20,000 नी सहाय। आप स्पर्धात्मक परीक्षा की तैयारी कर रहा छो तो आपने 20,000 नी सहाय मिली सके छे। तो आज आप संपूर्ण चर्चा करीशू कि आ सहाय कई रीते मळशे, तेनो शुं ठराव छे अने तमाम विगतो जाणीशू। तो युवा मित्रों, आपना साथ अने सहकारथी अमे 1,00,000 लोको सुधी पहोंची चूक्या छे अने आपना साथ सहकारथी हजू पण वधु लोको सुधी पहोंचवा मांगीए छीए। तो अमारी चेनल दरेक मित्रों सुधी शेर करवा विनंती छे, जेथी अमारी चेनल ने अंदर मुकवामां आवती योजना बाबतनी के अन्य स्पर्धात्मक परीक्षानी जे पण माहिती छे ए आपने मळती रहे अने बाजूनो बेल आइकन पण दबाई देजो। तो शुरू करिए आजनो टॉपिक। तो मित्रों, तमे जोई शको छो कि तारीख 7/7 एटले के 7 जुलाई 2020 नो आ ठराव छे। सामाजिक न्याय अने अधिकारिता विभाग गुजरात सरकार, एक महत्वनी बाबत आपणे चर्चा करवी छे कि कोईपण योजना होय, कोईपण सहाय होय अथवा तो कोईपण बाबत होय, तेनो प्रथम तो ठराव थतो होय छे। ठराव थया पछी जे ते विभागनी अंदर मोकलातो होय छे ने ए विभाग तेना उपर कार्यवाही ए योजना स्वरूपे मुकती होय छे। तो सरकारे मित्रों ठराव बहार पाड़ी दीधेलो छे। हवे जोईए मित्रों ठराव शुं छे। गुजरात राज्य सेवा आयोग द्वारा लेवाती वर्ग 1 अने वर्ग 2 अने वर्ग 3 नी स्पर्धात्मक परीक्षा नी तैयारी माटे तालीम लेनार सामाजिक अने शैक्षणिक रीते पछात वर्गना तालीमार्थीओने खास प्रोत्साहन सहाय बाबत। तो मित्रों आ रीते अलग अलग समाज वाइज अलग अलग कैटेगरी वाइज पण सहाय आपवामां आवे छे, ए आपणे आगळ चर्चा करीशुं। जोईए मित्रों शुं छे सुधारा ठराव छे। तो જોઈએ મિત્રો પ્રથમ તો આપણે ઠરાવ જોઈ લઈએ કે શું છે। વર્ગ 1 વર્ગ 2 અને વર્ગ 3 ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તાલીમ લેનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના તાલીમાર્થીઓને ખ્યાતિ પ્રાપ્ત ખાનગી સંસ્થાઓ દ્વારા તાલીમ આપવાની યોજના અંતર્ગત એજન્સીની પસંદગી પેનલ બનાવીને ટેન્ડર પ્રક્રિયા દ્વારા સંસ્થા પસંદ કરીને લાભાર્થી દીઠ રૂપિયા 20 મર્યાદામાં ખાસ પ્રોત્સાહન સહાય સંસ્થાઓને ચૂકવવાની યોજના અમલમાં છે। બીજા નંબરે છે કે નિયામક શ્રી વિકસિત જાતિ દ્વારા કરવામાં આવેલ દરખાસ્ત અનુસાર મિત્રો એમણે દરખાસ્ત કરી છે કે ગુજરાતમાં બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સમાન પ્રકારની યોજનાના ધોરણે પ્રમાણે પસંદ થયેલા સંસ્થામાં કોચિંગ મેળવતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂપિયા 20,000 અથવા ખરેખર ચૂકવવાની થતી ફી પૈકી બેમાંથી જે ઓછું હોય તે સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં તરીકે ચૂકવવામાં આવે તે મુજબ સુધારો કરવાની સરકારશ્રીની વિચારણા હતી। તો તમે જોઈ શકો છો કે EWS કે જે આપણે વાત કરી કે ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા પણ મિત્રો રૂપિયા 20,000 સહાય ચૂકવવામાં આવે છે। EWS કેટેગરી માટે પણ આ સહાય યોજના ચાલુ છે, તો તેમને પણ દર વર્ષે આ પ્રકારની સહાય મળતી હોય છે। પરંતુ તેની અંદર રાજ્ય સરકારે એક સુધારો કર્યો કે ભાઈ સીધા વિદ્યાર્થીના ખાતામાં જ પૈસા જાય એવો સુધારો કરો, તો એવો સુધારો કરવામાં આવ્યો છે। તો મિત્રો શું સુધારો કરવામાં આવ્યો છે એ આપણે જોઈએ। આ યોજનામાં પસંદ થયેલ સંસ્થામાં કોચિંગ મેળવતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી દીઠ રૂપિયા 20,000 અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બે પૈકીમાંથી જે ઓછું હોય તે સહાય સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં સીધી સહાય તરીકે ચૂકવવાની રહેશે। તો ઉક્ત સંસ્થાની પસંદગી અંગે નીચે મુજબના ધોરણો લેવાના રહેશે। તમે મિત્રો તાલીમાર્થી તમે લો છો તો એ સંસ્થા આ પ્રકારની હોવી જોઈએ। કોઈ સંસ્થાની અંદરથી તમે તાલીમ લો છો તો સંસ્થાના 3 વર્ષ કરતાં વધારે અનુભવ ધરાવતી હોવી જોઈએ। સંસ્થા GST નંબર ધરાવતી હોવી જોઈએ। સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રિક મશીન હોવું જોઈએ, તેમજ સંસ્થાએ સમગ્ર કોર્સ દરમિયાન હાજરીની વિગતો નિયામક શ્રી વિકસિત જાતિ કલ્યાણ કચેરીને મોકલવાની રહેશે। સંસ્થા અન્ય સરકારી ધારા ધોરણોનું પાલન કરતી હોવી જોઈએ। આ યોજનામાં પારદર્શકતા જળવાય તે માટે આધાર નંબર સાથે લિંક કરવાની રહેશે। તો એ ખૂબ મહત્વની યોજના છે, સરકારે પણ તેની અંદર વિચાર કર્યો છે કે સીધા વિદ્યાર્થીના ખાતામાં જાય, વિદ્યાર્થી ગમે તે સંસ્થામાંથી તાલીમ લેશે
कारण के तमारे तेनी अंदर शू तालीम लेवी पड़शे कोई पण संस्थानी अंदर से जे परीक्षाओ जे स्पर्धात्मक क्लास चलावे छे तेना पर तमे तालीम लेशो एटले तमारा खातानी अंदर पैसा आवशे एटले जे 20,000 साहे छे तमारा खातानी अंदर आवी जशे जे मित्रों संस्था ने चूकवती थी अत्यार सुधी सरकार ए संस्थाओं ने चूकवाशे नहीं परंतु विद्यार्थीना खातामां ज जशे ते खूब महत्वनी योजना कही शकाय क्यारे शुरू थशे तेनी चर्चा करी तो आ योजनाना फॉर्म मित्रों ई समाज कल्याण गुजरात gov.in नामनी वेबसाइट उपर भराशे परंतु हजू सरकारे ठराव बहार पड्यो छे एटले टूंक समयमां तेना फॉर्म भरवानी शरूआत थई जशे ज्यारे पण मित्रों फॉर्म भराशे त्यारे आपने वीडियो बनाई तेनुं मार्गदर्शन आपीशुं के आ रीते फॉर्म भराय छे अने तेनी फॉर्म भरवानी लास्ट तारीख छे अने क्या क्या डॉक्यूमेंट जोईशे क्या क्या डॉक्यूमेंट अपलोड करवा तमाम बाबतोना अमे वीडियो बनावता रहीशुं आपने खातरी आपीए छीए के कोई पण प्रकारनी योजना हशे आपने उपयोगी छे तो चोक्कस अमे वीडियो बनाई अने आपने माहिती आपता रहीशुं तो राज्य सरकारनी खूब महत्वनी योजना छे ₹20,000 सहाय तो दरेक कैटेगरी वाइज अलग अलग तमे जोई शको छो के सहाय मळती होय छे SC ST OBC EWS तो आप आपनी जिलानी कचेरी समाज कल्याण कचेरी आर्थिक विकास निगमनी जे कचेरी होय छे त्यां आप पूछी शको छो तो तेना अलग अलग वीडियो बनावता रहीशुं मळीशुं एक नवा टॉपिक साथे त्यां सुधी रजा लईए अने आप क्या कई तैयारी करी रह्या छो ते पण अमने कॉमेंट बॉक्स में जणावता रहेजो जेथी अमने पण ख्याल आवी शके।